સ્વાગત છે, હું છું આપની સાથે સંધ્યા। રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે વાવણીમાં વધારો, કૃષિ વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં 48% જેટલી વાવણી થઈ પૂર્ણ, જેમાં મગફળીનું 106% વાવેતર, કપાસનું 58%। ગાંધીનગરના આઈઆઈટી વિદ્યાર્થી કુશ યાદવે તૈયાર કરી કોરોનાની એપ્લિકેશન, છાતીનો એક્સરે કરાવ્યા બાદ તે એક્સરેનો ફોટો કોરોના એપ પર ડાઉનલોડ કરવાથી તે વ્યક્તિને કોરોના છે કે નહીં તેની મળશે જાણકારી। શાળા સંચાલક મંડળોએ સરકારને શાળાને અપાતી ગ્રાન્ટ ન કાપવા કરી રજૂઆત, કોરોના કાળના કારણે આગામી 5 વર્ષ વિદ્યાર્થીઓને સંખ્યા ઓછી હોય તો પણ ગ્રાન્ટ કાપ ન કરવા માટે રજૂઆત। ખેડામાં 100 દિવસ બાદ ભાવિકો માટે ખુલ્લું મુકાયું વડતાલ, મંદિર માસ્ક અને સેનેટાઇઝર સાથે ભક્તોને અપાયો પ્રવેશ, મંદિરમાં ભાવિકોનું દર્શન માટે ધસાર। આજથી અમદાવાદમાં ધમધમતી થઈ એસટી બસ અનલોક, 2 માં 50 મુસાફરો સાથે એસટી બસના રૂટ શરૂ કરાયા, નહેરુનગર બસ સ્ટેન્ડ પર મુસાફરોનું કરાયું સ્ક્રીનિંગ। પોરબંદર જિલ્લામાં કોરોના 3 કેસ આવ્યા પોઝિટિવ, પોરબંદરમાં 2 દિવસમાં 3 નવા કોરોના પોઝિટિવ કેસ। અમરેલી જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી, આગામી 1 મહિના સુધી જિલ્લામાં સંપૂર્ણ કંટ્રોલ, અમરેલી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું। રાજકોટમાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસો નોંધાયા, શહેરના સાધુ વાસવાણી રોડ, 150 ફૂટ રિંગ રોડ પર અમૃતા સોસાયટી, કોઠારીયા રોડ વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ। નવસારીમાં એક સાથે કોરોનાના કેસમાં થયો વધારો, જિલ્લામાં 119 કોરોના પોઝિટિવ કેસ, તમામ 19 કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, તો જિલ્લામાં કોરોનાના 124 કેસ। અમદાવાદની સારવા સિવિલમાં પ્લાઝમા બેંકની કરાઈ શરૂઆત, કોરોનાના સાજા થયેલા દર્દીઓના એન્ટીબોડી ધરાવતું પ્લાઝમાથી કોરોના દર્દીઓની થશે સારવાર, પ્લાઝમા ડોનરની યોગ્ય તપાસ। વિધાનસભાની 8 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી મુદ્દે મોહન કુંડારિયાએ આપ્યું નિવેદન, તો સૌરાષ્ટ્રની 5 બેઠક ભાજપના ઉમેદવારની જીતનો દાવો। દાહોદમાં કોરોનાથી થયું પ્રથમ મોત, તો 58 વર્ષીય વ્યક્તિનું કોરોનાથી નિપજ્યું મોત, વડોદરામાં ચાલી રહી હતી સારવાર। માસ્કની એક્સપોર્ટ શરૂ કરવા માસ્કના ઉત્પાદકોએ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાને કરી રજૂઆત, માસ્કની ડિમાન્ડ કરતા પ્રોડક્શન વધી જતા માસ્કના ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા। નર્મદાના રાજપીપળામાં યુવાનો નશાના રવાડે ચડ્યા, લોકડાઉન દરમિયાન નશીલા યુવકો કફ સિરપથી નશો મેળવી રહ્યા હોવાનો ઘટસ્ફોટ, રાજપીપળાની એક શાળાના પાછળના ભાગેથી મળ્યો બોટલનો મોટો જથ્થો। અમદાવાદમાં એક યુવકે પ્રધાનમંત્રી સીવણ ક્લાસીસના નામે ફોન કરી અને આચરી ટગાઈ, યુવકને સીવણ મશીન અને 1800 રૂપિયા લાવ્યા હોવાની લાલચ આપી અને ઠગ ટોળકીએ 1.98 લાખની કરી ઠગાઈ। અમદાવાદમાં કોરોનાને લઈ અને રાહત સમાચાર, અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત થઈ રહ્યો છે ઘટાડો, કોરોનાના કેસમાં ઘટાડો થતા કેન્સર કિડની હોસ્પિટલમાં કોરોનાની સારવાર બંધ। સુરતમાં વધી રહેલા કેસની ચિંતામાં થયો વધારો, તો કેસમાં વધારો થયો હોવા છતાં પણ મહિધરપુરામાં લોકો બેરિકેડ હટાવી ફરી રહ્યા છે બહાર। વિરમગામ રોડ પર ચારોડી ગામ પાસે ઓઇલનું ટેન્કર પલટ્યું, ટેન્કર પલટતા આસપાસના લોકોએ તેલની મચાવી લૂંટ। ગુજરાતી ફિલ્મ એસોસિએટ ડાયરેક્ટર અને તેના ભાઈ પર ગેંગરેપની નોંધાઈ ફરિયાદ, મેકઅપ આર્ટિસ્ટ યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબિયત સુધારા પર, હાલ તેઓ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ, ડોક્ટરની ખાસ ટીમ કરી રહી છે સારવાર। અમદાવાદમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો, વટાણાનો ભાવ 160 જ્યારે કે ફ્લાવરનો ભાવ 110 શાકભાજીના ભાવ વધતા ગૃહિણીનું બજેટ ખોરવાયું। અમદાવાદનું જમાલપુર માર્કેટ યાર્ડ બંધ રહેતા શાકભાજીના ભાવમાં ધરખમ વધારો, 1 કિલો ટામેટાનો ભાવ 100 રૂપિયા, કોથમીરનું 160। આજથી અમદાવાદમાં એસટી બસ સેવા થઈ શરૂ, અમદાવાદથી 2325 એક્સપ્રેસ બસ પણ શરૂ, તો રસ્તામાંથી કોઈ પેસેન્જરને લેવામાં નહીં આવે। નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે પીએમ મોદીએ કર્યું ટ્વીટ, પીએમએ એક વિડીયો શેર કરતા કહ્યું કે કોવિડ-19 વિરુદ્ધ ઉત્સાહ સાથે લડવામાં જે લોકો સૌથી આગળ છે તેવા ડોક્ટર્સ સહિતના તમામ લોકોને દેશની સલામ।
हीरा सोलंकी ने भाजपा प्रदेश प्रमुख बनावा समर्थक आया मैदाने तो हीरा सोलंकी ने प्रमुख बनावा मांग ने लई अने कोळी समाज आगेवानोनी आज बैठक तो कोळी समाज सरपंच अने अग्रणी करशे बैठक में चर्चा। भाजपा एमएलए केतन इनामदारे मध्य गुजरात वीज कंपनी एमडी पर उठाया सवाल, एमडी कर्मचारियों ने हैरान करता होवानी रजूआत। राजकोट शहर कांग्रेस में महिला मोर्चा पूर्व महामंत्री मित्तल गडारा 6 वर्ष माटे सस्पेंड, कांग्रेस पूर्व प्रमुख हेमांग वसावड़ा विषय फेसबुक में पोस्ट करता अशोक डांगरे कर सस्पेंड। अंबाजी में उप सरपंच विरुद्ध अविश्वास की कराई दरखास्त पसार तो कल्पनाबेन पटेल विरुद्ध तालुका पंचायत विस्तरण अधिकारी हाजरी में करायु वोटिंग, 18 सभ्य पैकी 16 सभ्य विरुद्ध में कर मतदान। गुजरात विधानसभा की आज बैठक पर योजाशे पेटा चूंटणी, 15 सप्टेम्बर सुधी में चूंटणी प्रक्रिया पूर्ण थवानी शक्यता, जुलाई अंतिम सप्ताह में बहार पड़ाशे नोटिफिकेशन। कच्छना अबड़ा में खाली पड़ेली विधानसभा बैठक पर योजना पेटा चूंटणी नो धमधमाट शुरू, भूज में आवेला ईवीएम वेरहाउस में वोटिंग मशीन की चकासणी शुरू कराई। प्रदेश कांग्रेस प्रमुख अमित चावड़ा राज्य सरकार अने जीटी पर गंभीर आरोप, चावड़ाए कहूं कि राज्य सरकार अने जीटी परीक्षा आयोजन कर लाखों विद्यार्थियों आरोग्य साथ कर दी छेड़ा। आज गुजरात में दुकान और ऑफिस रात्र 8 वाग्या सुधी खुली राखवा छूट, होटल रेस्टोरेंट 9 वाग्या सुधी चालू रखी शकाशे, 10 थी सवारे 5 वाग्या सुधी कर्फ्यू। तो डिग्री एंजीनियरिंग फार्मसी में प्रवेश माटेनो कार्यक्रम एसीपीसीए कर्यो जाहिर, 66,128 बैठकों माटे प्रवेश कार्यवाही योजाशे, विद्यार्थियों ने घरे बैठा ज रजिस्ट्रेशन एंड डॉक्यूमेंट अपलोड करवाना रहेशे। राज्य की प्राथमिक शाला ना समय में थयो फेरफार, सवार 7:30 थी बपोर 12 सुधी चालशे अभ्यास, विद्यार्थियों घरे थी ऑनलाइन अभ्यास करशे तो ज्यारे शिक्षकों ने रोटेशन प्रमाणे स्कूल में बोलावशे। जीईई अने नीट नी परीक्षा ने ली अने बोर्ड द्वारा तैयार करायो यूट्यूब चेनल, धोरण 9 थी 12 ना मुख्य विषय नो कार्यक्रम कराई रह्यो छे अपलोड, तो जीएससीबी गांधीनगर नाम थी शुरू कराई यूट्यूब चेनल। अमदावाद में एएमसी आरोग्य विभाग की कार्यवाही, छेल्ला 2 दिवस में 348 कंस्ट्रक्शन साइट पर करायु चेकिंग, 177 नोटिस, 3,77,000 नो दंड। अमदावाद एमसी हेल्थ विभागे कंस्ट्रक्शन साइट पर हाथ धरू चेकिंग, चेकिंग दरमियान साइट पर मच्छरों ब्रीडिंग मड़ी आता बिल्डर अने अधिकारी वच्चे थी बोलावाली। तो साबरडेरीए दूधना भाव में कर्यो घटाड़ो, गायना दूधना किलो फेटे रूपया 9 नो घटाड़ो, जारे कि भैंसना दूध में किलो फेटे रूपया 20 नो घटाड़ो, भाव घटाड़ा पगले 3 लाख पशुपालकों में नाराजगी। कोरोना कप्रकार में सूरत मनपाए प्रॉपर्टी टैक्स में राहत आपवानो कर्यो एलान, तो रहेणांक अने कमर्शियल प्रॉपर्टी में 32% सुधीनी राहत, लाभ 31 ऑगस्ट सुधी टैक्स भरनारने मळशे। हाईकोर्टे वकील माटे बहार पाड्यो परिपत्र, कोर्ट बिल्डिंग में वीडियो कॉन्फरेंसिंग, वकीलों माटे सुनावणीनी सुविधा अपाई, साथ ज वकीलोए करवो पड़शे सोशल डिस्टन्सनुं पालन। 18 માસી લઈને 6 વર્ષના બાળકોને ઓનલાઈન શિક્ષણ પર રોક લગાવતી જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં કરાઈ, જેની સુનાવણી બાદ હાઈકોર્ટ પાઠવી રાજ્ય સરકાર અને પ્રાથમિક શિક્ષણ વિભાગના ડિરેક્ટરને નોટિસ। મહેસાણાના બહુચરાજીના ખાંભેલ ગામના દેસાઈ સમાજે કર્યો નિર્ણય, તો કોરોના સંક્રમણને અટકાવવા સામાજિક પ્રસંગ પર લગાવી રોક, લોકક્રિયા શુભ પ્રસંગ, પ્રસંગમાં જવા પર રોક। अंबाजी में 17 दिवस में 1,040 भक्तों करावी ऑनलाइन बुकिंग, व्यवस्था न सजार ते माटे ऑनलाइन बुकिंग की व्यवस्था। छोटाउदेपुर नसवाड़ी में रिटायर्ड थवाना 1 दिवस पहला थयो अवसान, एएसआई मोहन तड़वी 10 दिवस पहला थयो हतो अकस्मात, पुलिस विभाग द्वारा गार्ड ऑफ ऑनर अपायो। हिम्मतनगर मोतीपुरा विस्तार में पुलिस ने ट्राफिक ड्राइव मास्क ने सीट बेल्ट वगर वाहन चालकों ने आप मेमो, तो नेशनल हाईवे 8 पर पुलिस ने ड्राइव। जामनगर में ग्रेटर फ्लेमिंगो करायो रेस्क्यू, तो सोलेरियम पास थी लाखोटा नेचर क्लब ना सभ्यों घायल फ्लेमिंगो ने बचाव्यो। छोटाउदेपुर में नगरपालिकाए प्रत्येक दुकान पर 500 ml नी एक सैनिटाइजर की बॉटल कर फ्री में वितरण, तो दुकानदार अने दुकाने आवता ग्राहकों सैनिटाइजर करी शकशे उपयोग।
अमदावाद में 7 जुलाई रिक्षा चालकों करशे एक दिवस की प्रतीक हड़ताल। सरकारे रोकड़ सहाय अने लोन अंगे की मांग न स्वीकारता रिक्षा यूनियन रोष में 7 जुलाई यूनियन सभा योजवानुं पण आयोजन। સાબરકાંઠામાં ચાઇનીઝ વસ્તુઓનો વિરોધ તો મોબાઇલ કંપનીના બોર્ડ પણ ઉતારવામાં આવ્યા ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર। બોટાદ નારાયણપુરમાં સીસીઆઈ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ ખરીદી બંધ કરાતા ખેડૂતોની ચિંતા વધી। ખેડૂતોએ યાર્ડના ચેરમેનને વહેલી તકે ખરીદી શરૂ કરવા માટે માંગ કરી। જેતપુરમાં એબીવીપીએ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલનો કરે પર્દાફાશ। સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવીને કરાવાઈ રહ્યો હતો અભ્યાસ તો ભાંડો ફૂટતા શિક્ષક પ્રિન્સિપાલ ઘટનાસ્થળેથી રફુચક્કર। બનાસકાંઠાના થરાદ સાચોર હાઈવે પરની હોટેલ સર્વોત્તમનો વીડિયો વાયરલ। અખાદ્ય ખોરાક લોકોને અપાતો હોવાનો વીડિયોમાં પુરાવો તો વીડિયો વાયરલ થતા હોટેલ સામે કાર્યવાહી। ભરૂચના જંબુસરના ભાગલી વાડ વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોવાનો વીડિયો તો મામલતદાર અને તેમની ટીમે લોકોને સમજાવીને પરત મોકલ્યા। રાજ્યસભા ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ ઉગ્ર બની। ભાવનગરમાં શિક્ષિત બેરોજગારોએ ખોરંભે ચડેલી ભરતી પ્રક્રિયા ફરી શરૂ કરવાની માંગ સાથે મામલતદારને આપ્યો આવેદનપત્ર। મોરબી કિસાન સંઘ દ્વારા ડીઝલના વધતા ભાવ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેતીના મશીનોમાં ડીઝલ વપરાતું હોવાથી ભાવ વધારા સામે વિરોધ। જૂનાગઢ કોર્પોરેશનમાં ભંગારના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ। ભાજપના સિનિયર કોર્પોરેટરે કમિશનરને લખ્યો પત્ર તો કામ કર્યા સિવાય ભંગારમાં વસ્તુની ગણતરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વ્યાપ વધારવા મામલે કઠવાડાના પંચાયત રહેવાસીઓ કર્યો વિરોધ। કઠવાડાને કોર્પોરેશનમાં સમાવેશ સામે સ્થાનિકોનો વિરોધ। પંચાયત પરત આપવા માટે માંગ। નસવાડીના બિલીમોરામાં નગરપાલિકા દ્વારા દબાણ મુદ્દે કડક કાર્યવાહી। બિલીમોરા પાલિકા દ્વારા ભાજપના નેતા દ્વારા બનાવાયેલી ગેરકાયદે કેબિન તોડી પડાય। કચ્છ ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો ઘટનાકામ મુદ્દે સત્તાપક્ષના દિલીપ હડિયાએ કર્યા આક્ષેપ। વિપક્ષની રજૂઆત ન સાંભળતા ગરબાયો મામલો। જૂનાગઢના માળિયાહાટીનામાં ભંડુરી ગામના નવદંપતીએ મોરારીબાપુના સમર્થનમાં નોંધાવ્યો વિરોધ। દંપતી પોતાના રક્તથી આવેદનપત્ર લખી મોરારીબાપુ પર હુમલો કરનારની માફીની કરી માંગ। અમદાવાદમાં ગુજરાત વાલી એકતા મંડળે કર્યા દેખાવ તો કોરોના મહામારીના પગલે વિદ્યાર્થીઓની એક સત્રની ફી માફ કરવાની પણ કરી માંગ। શહેરની 9 શાળાઓને નોટિસ આપી અને વાલી મંડળે નોંધાવ્યો વિરોધ। વલસાડના પાડીમાં જનતાએ મદ્રેસામાં પાડી રેડ તો પરવાનગી વગર ચાલતા મદ્રેસામાં 20થી પણ વધુ બાળકો અભ્યાસ કરતા હતા જેને લઈને મોલાના વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કરાઈ કાર્યવાહી। પંચમહાલના શહેરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ। મારામારીના ગુનામાં ઇજાગ્રસ્ત પાસે સર્ટિફિકેટ હોવા છતાં યોગ્ય કલમ ન ઉમેરાતા જિલ્લા પોલીસ વડાએ લીધા પગલા। અમદાવાદ એટીએસ દ્વારા 51 જેટલા હથિયાર સાથે 14 આરોપીની કરાઈ ધરપકડ। પૂછપરછમાં મોડેલના જય અંબે ગન હાઉસનું ખુલ્યું નામ તો દિગ્વિજયસિંહ પાસેથી ગુપ્તા ગન હાઉસના માલિકે લીધા હતા હથિયાર। સુરતમાં સિટી બસનો ડ્રાઈવર ચાલુ બસે વીડિયો બનાવતો હોવાનો વાયરલ થયો વીડિયો તો વીડિયોમાં ડ્રાઈવર સીટ બેલ્ટ પહેર્યા વગર જોવા મળ્યો। મહેસાણામાં અનુસૂચિત જાતિના પરિવાર પર હુમલો। અસામાજિક તત્વોએ ઘર પર પથ્થર ફેંક્યા। પરિવારમાં ભય। થોડા દિવસ અગાઉ અન્ય જાતિના લોકો સાથે થઈ હતી બવાલ। ભરૂચના અંકલેશ્વર નજીક હાઈવે પરથી કેરીના બોક્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડાયો। પોલીસે 3.5 લાખથી પણ વધુનો મુદ્દામાલ કર્યો છે। મહેસાણાના વિસનગરમાં 50 વર્ષીય આધેડે કન્સ્ટ્રક્શનની ઓફિસમાં કરી આત્મહત્યા। પોલીસને મળેલી સુસાઇડ નોટ મુજબ આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા। અમદાવાદના સરદારનગરમાં એક વેપારી અને ચોરને પકડવું પડ્યું ભારે તો ચોરી કરવા આવેલા ચોરને મેથી પાક ચખાડતા વેપારી સામે કાર્યવાહી। ચોર સામે પણ નોંધાઈ ફરિયાદ। ગોધરાકાંડના તહમતદાર ઉમેશ ભરવાડ પર અમદાવાદના કૃષ્ણનગરમાં ખૂની હુમલો। ગોધરાકાંડમાં નરોડા પાટિયાકાંડમાં તહમતદાર અને નિર્દોષ છૂટેલ ભરવાડ પર 2 વ્યક્તિએ ખાતે હુમલો કર્યો। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 620 નવા કોરોના પોઝિટિવ કેસ। 20 લોકોના મોત થયા તો રાજ્યમાં કુલ 1848 લોકોના મોત। કોરોનાના કુલ 32,643 પોઝિટિવ કેસ।
सूरत में कोरोना केस में सतत वधारो, रात्रे 12 वाग्या थी अत्यार सुधी में 20 लोगों की मौत, केटला मृतकों का कोरोना रिपोर्ट आवाना बाकी। सूरत में कोरोना वधता केस ना कारण राज्य आरोग्य विभाग थयुं दौड़तुं, आरोग्य अग्र सचिव जयंती रवि सूरत कलेक्टर मनपा कमिश्नर डीडीओ साथ बैठक, मंगलवार जयंती रविए करी हती बैठक। अमदावाद में छेल्ला 24 कलाक में 197 नवा केस, 9 लोगों मौत, तो जिले में कुल 20,913 केस नोधाया, जैकी 442 मौत। अमदावाद में एमसीए वधु 2 माइक्रो कंटेनमेंट विस्तार कर समावेश, हाल 44 माइक्रो कंटेनमेंट विस्तार में 6 विस्तार ने अपाई मुक्ति। कंटेनमेंट झोन और माइक्रो कंटेनमेंट झोन में आवेली सरकारी कचेरी रहेशे बंद, माइक्रो कंटेनमेंट झोन में आवता कर्मचारी के अधिकारी ने पण नहीं बोलावी शकाय ऑफिस। बनासकांठा में कोरोना ना वधु 12 पॉजिटिव केस, डीसा में कोरोना ना 6 और पालनपुर में 5 केस, छेल्ला 2 दिवस में जिल्ला में 29 केस। वलसाड में एक दिवस में कोरोना 21 केस नोंधाया, जेमां एकलवापी में ज नोंधाया केस, तो 12 केस नोंधाया, जिल्ला में कोरोना कुल आंक 154। नर्सिंग एसोसिएशन ने शुरू करी हेल्पलाइन, अमदावादियों ने खानगी हॉस्पिटल में बेड की माहिती जानवा भटकू नहीं पड़े। वडोदरा में कोरोना पॉजिटिव ना नवा 52 केस, कोरोना संक्रमित आंक 2280, वडोदरा में अत्यार सुधी कोरोना 55 मौत। મહેસાણા જિલ્લામાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ, કડીમાં 3, મહેસાણામાં 2 પોઝિટિવ કેસ। ભરૂચ જિલ્લામાં કોરોનાના 14 પોઝિટિવ કેસ, અંકલેશ્વરમાં 6, ભરૂચમાં 3, તો જિલ્લામાં કોરોનાનો આંક 232। બોટાદમાં કોરોનાના વધુ 2 કેસ, તો જિલ્લામાં અત્યાર સુધીમાં 92 પોઝિટિવ કેસ, 3 લોકોના મોત। દાદરાનગર હવેલીમાં કોરોનાના 1 સાથે 6 કેસ, દાદરાનગરમાં કોરોનાનો આંક 107, તો કોરોનાના કેસમાં સતત વધારાથી આરોગ્યતંત્ર ચિંતિત। દમણમાં દિવસે ને દિવસે કોરોનાના ગ્રાફમાં સતત વધારો, દમણમાં કોરોનાના વધુ 4 કેસ, દમણમાં કોરોનાનો આંક 3 પહોંચ્યો। સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ, ઈડરમાં 2, હિંમતનગરમાં 2, પ્રાંતિજમાં 2 લોકોના રિપોર્ટ પોઝિટિવ। कोरोना ने राजपीपळा शहर में एंट्री, तो राजपीपळा में 1 व्यक्ति कोरोना पॉजिटिव, नर्मदा जिला में कोरोना आंक 89। भावनगर में कोरोना कैरी यथावत, भावनगर जिले में वधु 7 व्यक्ति ना रिपोर्ट पॉजिटिव, जिले में हाल कोरोना 255 केस, जैसे कि 13 लोगों कोरोना की मौत। छोटाउदेपुर नसवाड़ी में आरोग्यलक्षी सेवा न मिलता क्वॉरंटाइन हेठ रहेला व्यक्ति मामलतदार ने आप्यो आवेदन पत्र, तो दर्दी ने नौती मळती सारवार, 11 थी सांजना 7 सुधी कोईपण प्रकारनी मदद। पाटण जिल्लामां कोरोनाना नवा 11 पॉजिटिव केस, जिल्लामां कोरोना पॉजिटिव केसनो आंक 210, 22 लोकोना मौत। राजकोटमां कोरोनाना वधु 5 पॉजिटिव केस, अमीनमार्ग, मवडी, रैया रोड, दूधसागर रोड पर कोरोनाना केस। જામનગરમાં કોરોનાના નવા 15 કેસ, જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 200 ને પાર, જીજી હોસ્પિટલમાં 86 લોકોની સારવાર। અમરેલી જિલ્લામાં કોરોનાનો વધુ 3 પોઝિટિવ કેસ આવ્યા, સાવરકુંડલા અને વંડા ગામે આવ્યો 1-1 કેસ, અમરેલીમાં અત્યાર સુધીમાં 83 પોઝિટિવ કેસ। કોરોનાના કારણે સુરતમાં 80% હીરા ઉદ્યોગ બંધ, તો મહિદરપુરા વિસ્તારને જાહેર કરાયો ક્લસ્ટર ઝોન, જ્યારે કે સૌથી મોટા મહિદરપુરાના હીરા બજારને પણ કરાયો બંધ। સપ્ટેમ્બરમાં પેટાચૂંટણી બાદ ભાજપ જિલ્લા પ્રદેશનો બદલાશે માળખું, તો 8 જિલ્લા સિવાયના પ્રમુખોની કરાશે પસંદગી, હાલ અમદાવાદના શહેર પ્રમુખ જગદીશ પંચાલની બદલીની ચર્ચા જોરશોરમાં। સાબરકાંઠામાં ઘુવડ અને કાચબાની તસ્કરી કરનારાઓનો 9 લોકોને વન વિભાગે પકડી પાડ્યા, તો ઈડરના લાલપુર નજીક વન વિભાગે આ તસ્કર ગેંગને પકડી પાડી। અમદાવાદના રિલીફ રોડ પર આવેલ મોબાઈલ માર્કેટમાં ચાઇનીઝ મોબાઈલ કંપનીના બેનર અને પોસ્ટર ઢંકાયા, ચીનના પોસ્ટર પર મેડ ઇન ઇન્ડિયાના પોસ્ટર। તો સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસ વધતા સુરેન્દ્રનગરની મુખ્ય માર્કેટને બપોર બાદ સ્વયંભૂ બંધ રાખવામાં આવી, કલેક્ટર લોકોને આ કોરોના અંગે સાવચેત રહેવા માટે આપી સૂચન। ગીર સોમનાથમાં જૂનું ચડચડિત મકાન થયું, જમી દોસ્તો વેરાવળના ખારવા વાડ વિસ્તારમાં જર્જરિત મકાનને તોડવાની કામગીરી દરમિયાન 4 માળનું મકાન ધરાશાયી, કોઈ જાનહાની નહીં।
द्वारका में भारी पवन ने कारण विंडफार्म जलाशय पर टावर पांख्या तूटिया। भारी पवन और वरसाद कारण विंड टावर नेसर जनरेटर तथा पांख्या तूटी और नीचे पड़ा। सदनसीबी कोई जानहा नहीं। जामनगर में वरसद कारण वीज ट्रांसफॉर्मर में भड़ाका साथ तणखा थे तो रोड पर वीज विभागे करेली प्रीमनसून कामगिरी खुली पड़ी गई। મહેસાણાના લીંચમાં વીજળી પડતા ભેંસો નિપજ્યું મોત તો વરસાદ દરમિયાન લીમડાના ઝાડ નીચે બાંધેલ ભેંસ પર વીજળી પડતા નિપજ્યું મોત। વીજળી પડતા લીમડાના ઝાડમાં તિરાડ। ખેડામાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી। મુગટપુરા ગામની ટાંકી ધરાશાયી। સદનસીબી કોઈ જાનહાની નહીં। કચ્છના માંડવીમાં કાર પાણીના ટાંકામાં ખાબકી કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટાંકામાં ખાબકી। સદનસીબી કોઈ જાનહાની નહીં। નવસારીના ગણદેવીમાં પીવાનું પાણી આપતી ટાંકીમાં પૂરતા ફોર્સથી પાણી ન આવતા પરેશાની। પહેલા માળે રહેતા લોકોને લેવો પડી રહ્યો છે મોટરનો સહારો। રાજ્યમાં 24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ તો રાજ્યમાં સિઝનનો 15.80% વરસાદ નોંધાયો। સૌથી વધુ વરસાદ ડાંગના સુબીરમાં 4 ઇંચ, 52 તાલુકામાં 1.5 ઇંચથી પણ વધુ વરસાદ। ઉપરવાસમાં વરસાદથી સુરત નૌકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો। હાલ 50,000 ક્યુસેકથી પણ વધુ પાણીની આવક। ડેમની જળસપાટી 318.20 ફૂટ પર પહોંચી। રાજ્યમાં 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। અમદાવાદ ગાંધીનગરમાં પવન સાથે પડશે વરસાદ। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી। દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ। ડાંગમાં મુશળધાર વરસાદ સાપુતારામાં જોવા મળ્યો આહલાદક વાતાવરણ તો ફક્ત 2 કલાકમાં જ ધમાકેદાર વરસાદ। જામનગરના કાલાવડમાં 12 મેઘ ખાંગા 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ તો ધોધમાર વરસાદથી રોડ પર પાણી પાણી। અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। વડેરા રંગપુર જાડિયા સહિતના ગામમાં ધોધમાર વરસાદ, નદીનાળામાં પાણી। ભરૂચ પંથકમાં મેઘરાજાની પધરામણી તો ભરૂચના 5 પતિ સેવાશ્રમ રોડ દાંડિયા બજાર ફરજ સેવા વિસ્તારમાં પાણી ભરાયા વરસાદના કારણે સ્થાનિકોને ગરમીથી રાહત। અમરેલીના બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। સુડાવડ અને લુંધિયાની સારણ નદીમાં આવી પૂરતો વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી। વડોદરામાં દાંડિયા બજાર, નવા બજાર, અલકાપુરી અને સયાજીગંજ વિસ્તારમાં વરસાદ। જાહેર માર્ગ પર પાણી ભરાયા વાહન ચાલકોને પડી રહી છે હાલાકી। મનપાની પ્રીમોન્સૂન કામગીરી પર સવાલ। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા સર્જાયો અદભુત નજારો તો ડેમમાં પાણીની આવક થતા તમામ પાવર હાઉસ ચાલુ કરાયા। સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ જોવા મળ્યો અદભુત નજારો। વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી કરેલી બાગ રાવપુરા સમા વાઘોડિયા સહિતના વિસ્તારમાં વરસાદ। અમરેલીના ધારી અને ગીર વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। દુધાળા દલખાણિયા કોટડા પાણિયા આંબાગાડા સોટપરા મીઠાપુર સુખપુર ક્રાંગસ અને વિસ્તારમાં મેઘ મહેર થતા ખેડૂતો ખુશ। તો ડભોઈમાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી। વરસાદ પડતા બાળકોએ કર્યું વરસાદી સ્નાન। તો દીવના દરિયામાં પણ જોવા મળ્યો ભારે કરંટ। દીવના નાગવા બીચના સામેના કિનારે ઉછળ્યા વિશાળ મોજા। અરબસાગરમાં અવિરત વરસાદને લઈને સમુદ્રમાં ભરતી જોવા મળી। રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ધોળો ગામે કાંગશિયાળી વચ્ચેના બેઠા પુલ પર ફરી વળ્યા પાણી। રાજકોટમાં 1 ઇંચ વરસાદમાં અનેક જગ્યા પર પાણી ભરાયા તો એસટી વર્કશોપ સ્વામિનારાયણ ચોક માલવીયા કોલેજ પાસે પાણી ભરાયા। રાજકોટના ગોંડલ પંથકમાં વરસાદ। દેડી સાડથરડી વાસાવડ સહિતના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વાતાવરણમાં ઠંડક। ભારતમાં કોરોના વાયરસના 5,85,493 24 કલાકમાં 507 લોકોના મોત તો 1 દિવસમાં 18,653 નવા કેસ નોંધાયા। ત્યાર સુધીમાં 17,400 લોકોના મોત 3,47,979 લોકો સાજા થયા। મુંબઈમાં માસ્ક ન પહેરવા સામે 1,000 સુધીનો દંડ। બીએમસીએ કાર્યવાહી કરવા આપ્યા આદેશ તો જાહેર સ્થળ સહિત ઓફિસ તેમજ મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત। કોરોના મહામારીના કારણે આ વર્ષે મુંબઈમાં નહીં લાગે લાલબાગ ચોરાજાનો પંડાલ। કોરોનાના કારણે લાલબાગ ચોરાજા મંડળે લીધો નિર્ણય તો તેના સ્થાને બ્લડ ડોનેશન પ્લાઝમા થેરાપી કેમ્પનું આયોજન। વર્ષથી 4 ધામ યાત્રા થઈ શરૂ, માત્ર ઉત્તરાખંડના રહેવાસીઓ જ ઓનલાઈન પાસ મેળવી અને કરી શકશે યાત્રા।
कोरोनिल दवा बनावानो दाव करनार पतंजलि आयुर्वेद फेरवी तोड्यू। सरकार ने नोटिस बाद कंपनीए आप्यो जवाब, कह्युं कोरोना की कोई ज दवा बनावी नथी। डब्ल्यूएचओना चीफ साइंटिस्ट सौम्या स्वामीनाथने आप्यु निवेदन, वेक्सिन भले कोईपण देश शोधे परंतु जो वेक्सिन भारत में बनशे तो विश्व ने वधु सस्ती अने सरळताथी मळशे। तो छेल्ला 24 कलाक में 53 बीएसएफ ना जवान कोरोना पॉजिटिव, 354 एक्टिव केस, अत्यार सुधी में 659 जवान थया साजा। इंडो तिबेटियन बॉर्डर पर आईटीबीपी ना वधु 4 जवान कोरोना पॉजिटिव, अत्यार सुधी में बॉर्डर पर कुल 81 पॉजिटिव केस। अभिनेता आमिर खान ना स्टाफ माथी अमुक लोको कोरोना पॉजिटिव, बाकी ना तमाम ना कोरोना टेस्ट करवामां आव्या अने नेगेटिव आव्या, जारे के तेमनी मातानो कोरोना टेस्ट करवानो बाकी। विश्वभरमां कोरोनाना केस 1 करोड़ ने पार, कुल 1,85,152 पॉजिटिव दर्दी, अत्यार सुधीमां 5.13 लाख लोगों थया मौत, 57,95,009 लोगों कोरोना ने आपी मात। अमेरिका में कोरोना वायरस नो कैरी यथावत, नवा केस साथे अमेरिका में कोरोना 27,27,000 थी पण वधु केस, 1,30,000 थी वधु लोगों ने मौत। अमेरिका बाद ब्राजील में कोरोना सौथी वधु केस, ब्राजील में कोरोना 14,08,000 थी पण वधु कोरोना केस, तो 59,656 लोगों ने मौत। रशिया में कोरोना वायरस में 6,47,000 થી વધુ કેસ, 9,320 થી પણ વધુ લોકોના મોત થયા, તો ઉપરાંત 4,12,000 થી પણ વધુ લોકોએ કોરોનાને આપી માત। સુલેમાનીના મોત સામે ઈરાને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સામે જાહેર કર્યું અરેસ્ટ વોરંટ, ટ્રમ્પને પકડી પાડવા માટે ઇન્ટરપોલ પાસે પણ મંગાઈ મદદ, તો ઈરાને ટ્રમ્પ અને અન્ય 30 લોકો પર હત્યા અને આતંકવાદનો લગાવ્યો આરોપ। अमेरिकनों वीजा पर चीन प्रतिबंध, कम्युनिस्ट पार्टी अधिकारी पर वीजा प्रतिबंध, यूएस निर्णय बाद चीन पगलू। जम्मू काश्मीर एलओसी पर घुसणखोरी प्रयास, राजौरी में सुरक्षा दलों आतंकी ने कर ठार। जम्मू काश्मीर सोपोर में सीआरपीएफ पर हमलो, जेमां सीआरपीएफ हेड कोंस्टेबल शहीद, एक नागरिक मौत, 3 वर्ष बाड़क बचाव, 3 जवान सहित 1 नागरिक ने गंभीर इजा। મુંબઈમાં હીરા નંદાણીના ડેલ્ફી કમર્શિયલ બિલ્ડિંગમાં લાગી આગ, તો 5મા માળે એસી કમ્પ્રેસરમાં આગ લાગતા મચી અફરાતફરી, આગ પર મેળો કાપ્યો। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર। ક્યાં? કોફી પર।